વાત કરીએ વડોદરાની, વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ ચૂકી છે. મહત્વનું છે કે એમએસ યુનિવર્સિટી વારંવાર જે રીતે વિવાદમાં આવતી હોય છે ત્યારે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીએ અશ્લીલ પેઇન્ટિંગ દોર્યા હોવાનું સામે આવ્યું છે. મહિલાના અશ્લીલ પેઇન્ટિંગ યુનિવર્સિટી પ્રદર્શનમાં પણ મૂકવામાં આવ્યા છે, જેને લઈને હવે વિવાદ સર્જાયો છે. ઝરીન શમશેદ નામના વિદ્યાર્થીએ અશ્લીલ પેઇન્ટિંગ દોર્યા છે. ઝરીનના ચિત્રોથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. મહત્વનું છે કે વડોદરાની એમએસ યુનિવર્સિટી છે જે ખૂબ જ પ્રખ્યાત છે. અનેક વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરતા હોય છે, અનેક મહત્વના કોર્સ પણ આ યુનિવર્સિટીમાં ચાલતા હોય છે. તેને લઈને ફરી એકવાર વિવાદ ચાલુ થયો છે. એક ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીએ અશ્લીલ ચિત્રો દોર્યા છે અને તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે જે રીતે અશ્લીલ પેઇન્ટિંગ દોર્યા છે ત્યારબાદ આ પેઇન્ટિંગને એક્ઝિબિશનમાં પણ મૂકવામાં આવ્યા હતા, તેને લઈને હવે વિવાદ સર્જાયો છે. અને હવે સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ રહ્યા છે. માનુ, આ સમગ્ર મામલો શું છે, લોકોનું શું કહેવું છે? જીલ, વડોદરા સંસ્કારી નગરી કહેવામાં આવે છે. જ્યારે સંસ્કારી નગરીની વાત થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આ સંસ્કારોનું એક જતન થાય એ પણ એક જવાબદારી છે. ત્યારે ખાસ કરીને વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં દર વર્ષે જ્યારે ફાઇન આર્ટ્સનો જે ફાઇનલ વર્ષના જે ચિત્રોનું પ્રદર્શન થતું હોય છે આર્ટ ગેલેરીમાં, ત્યારે આ વિવાદ ઊભો થતો હોય છે. આ વખતે પણ ગઈકાલથી આ પ્રદર્શન ચાલુ થયું છે. કેટલાક કલાકારોએ પોતાની કલાના નામે જે વરવા જે ચિત્રો છે એ પ્રદર્શિત કર્યા છે, બીભત્સ ચિત્રો છે એ પ્રદર્શિત કર્યા છે. ખાસ કરીને બે મહિલા કલાકાર છે અને એક પુરુષ કલાકાર છે, આ લોકોએ આવા જે ચિત્રો છે એ પ્રદર્શિત કર્યા છે, ગેલેરીમાં મૂકવામાં આવ્યા છે. ગઈકાલે જ્યારે આપણી ટીમ ગઈ ત્યારે જ એક ચિત્ર તો હટાવી લેવામાં આવ્યું હતું, જે મહિલાનું નિર્વસ્ત્ર જે ચિત્ર હતું એ હટાવી લેવામાં આવ્યું છે. પણ અન્ય જે ચિત્રો છે એ ખૂબ જ શરમજનક સ્થિતિમાં લોકો મુકાય મુલાકાતીઓ એવા ચિત્રો અહીંયા રજૂ કરવામાં આવે છે. જ્યારે પણ મીડિયા અથવા તો લોકો આનો વિરોધ કરે છે ત્યારે આને કલાના નામે આ જે કલાકારો છે એ પોતાની જે વાત છે એ રજૂ કરતા હોય છે, પોતાના વિચારો રજૂ કરતા હોય છે એમ કહી અને આને કલાના કલામાં સમાવી લેવામાં આવે છે અને એ રીતે બચાવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે લોકો મુલાકાતીઓ ત્યાં આવે છે ત્યારે આ ચિત્ર જોઈને મુલાકાતીઓનું માથું પણ શરમથી ચૂકી જાય છે એવી સ્થિતિ સર્જાય છે. એમએસ યુનિવર્સિટીમાં આ નવો વિવાદ નથી. દર વર્ષે જ્યારે પણ ફાઇન આર્ટ ફેકલ્ટીનું આ જે પ્રદર્શન યોજાય છે આર્ટ ગેલેરીમાં ત્યારે વિવાદ ઊભો થાય છે. એવી જ રીતે આ પણ એક વિવાદ ઊભો થયો છે. મહિલા કલાકારો છે એમને આ ચિત્રો દોર્યા છે અને એના કારણે આ વિવાદે વધુ વકર્યો છે અને વિવાદે વધુ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ડીન પણ છે જે ફાઇન આર્ટ ફેકલ્ટીના, એ પણ કહી રહ્યા છે કે આ જે ચિત્રો છે જે સમાજનું પ્રતિબિંબ છે એ કલાકારોએ પોતાની કલા દ્વારા રજૂ કર્યું છે. પરંતુ જ્યારે વડોદરાની વાત છે, સંસ્કારી નગરીની વાત છે, ત્યારે મુલાકાતે આવતા લોકોનું માથું શરમથી ચૂકી જાય છે જ્યારે આવા ચિત્રો જોવે છે ત્યારે. જી હજી બિલકુલ માનુ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે વારંવાર આ પ્રકારનો બનાવ બનતો હોય છે જેના કારણે વિવાદ સર્જાય છે, તો પછી સત્તાધીશો દ્વારા શા માટે આ પ્રકારના ચિત્રોને પ્રદર્શનમાં મૂકવાની પરવાનગી આપવામાં આવે છે? જીલ, આજે જ્યારે ડીન સાથે વાત થઈ છે તો ડીન પણ એવું કહી રહ્યા છે કે આ જે કલાકારો છે એ સમાજનું પ્રતિબિંબ છે, સમાજમાં જે ઘટનાઓ બની રહી છે એને આ રીતે રજૂ કરે છે. પરંતુ જે મહિલા કલાકારોએ ખાસ કરીને મહિલાઓના અંગો જ પ્રદર્શિત કર્યા છે, મહિલાઓના જે ચિત્રો છે, એટલે એક પ્રકારે આ મહિલાઓના અંગોનું પ્રદર્શન કરી અને કલાકારો પોતે પ્રસિદ્ધિ મેળવવા માગતા હોય એ પ્રકારની આ પ્રવૃત્તિ થઈ રહી છે. ચોક્કસ આને રોક લગાવવો જોઈએ. પરંતુ જે વહીવટીતંત્ર છે યુનિવર્સિટીનું, એ પણ એવું કહી રહ્યા છે કે આ કલા છે અને એને આ રીતે તમારે વિકૃતિથી ન જોવું જોઈએ, એને કલાના ભાવથી જોવું જોઈએ. આમ જે આ જે મેનેજમેન્ટ તંત્ર છે એ પણ આને કલામાં સમાવી અને આ જે કલાકારો છે એને પ્રોત્સાહન આપી રહ્યું છે. પરંતુ ખરેખર મુલાકાતીઓની વાત છે ત્યાં સુધી મુલાકાતીઓ શરમજનક સ્થિતિમાં મુકાય છે આ ચિત્રો જુએ છે ત્યારે, એટલે આના ઉપર ચોક્કસ કંઈક પગલાં લેવા જોઈએ. એની પણ એક મર્યાદા હોવી જોઈએ, એની એક લિમિટ હોવી જોઈએ અને આ યુનિવર્સિટીએ તો આવું પ્લેટફોર્મ ન જ આપવું જોઈએ એ ચોક્કસ વાત છે. જી શરમજનક વાત કહી શકાય, પરંતુ માનુ જાણવા માંગી છું કે જે રીતે આ વિદ્યાર્થી આ ચિત્ર બનાવ્યું છે તો તેની સાથે આપને કોઈ વાતચીત થઈ છે, તેમનું શું કહેવું છે આ અંગે? જે મહિલાઓનું આ ચિત્ર બનાવનાર છે એને એવું કીધું છે કે ભાઈ સમાજમાં મહિલાઓના જે અંગો છે, આંતરિક અંગોનો કેવી રીતે ફેરફાર થતો હોય છે એ મેં વૈજ્ઞાનિક ઢબે દર્શાવવા માટે આ ચિત્રો પ્રદર્શિત કર્યા છે. એટલે જ્યારે આ એક મુદ્દો એવો છે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ
તો તમે એ અલગ પ્લેટફોર્મ હોય છે એમાં તમે રજૂ કરી શકો છો. આ કોઈ એવા એક્સપર્ટ નથી અથવા તો મેડિકલની ભાષામાં એ કંઈ એવા જાણકાર નથી કે આ રીતે મહિલાઓના ગુપ્તાંગો, મહિલાઓના જે આંતરિક અંગો છે એને ચિત્ર દ્વારા પ્રદર્શિત કરી શકે. એટલે એ કલાકાર છે પોતે આ રીતે કહી રહ્યું છે કે સ્ત્રીના અંગોનું કેવી રીતે એનું જે ડેવલપમેન્ટ થતું હોય છે અથવા તો જુદી જુદી ઉંમરે કેવા પ્રકારના અંગો હોય છે એ પ્રમાણેનું દર્શાવવાનો મેં પ્રયાસ કર્યો છે. પરંતુ આ જે માધ્યમ છે એ જ ખોટું છે, અન્ય વિષય લેવો જોઈએ. આ વિષય જ મેડિકલને લગતો વિષય છે, તેમ છતાં આને આર્ટમાં ગણાવી અને પોતે પ્રસિદ્ધિ મેળવવા પ્રયત્ન કરી રહ્યું લાગી રહ્યું છે. પરંતુ આ જે કલાકાર છે આ બાબતને નોર્મલી લઈ રહ્યા છે અને મહિલાઓના જે વિચારો છે, મહિલાઓની જે વાત છે એને હું રજૂ કરી રહી છું એવું એ જણાવી રહ્યા છે કલાકાર. બિલકુલ માનું આભાર તમામ માહિતી આપવા બદલ.